अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जेवो भाव तेवो भाव, जेनो भाव बगड़ो एनो भाव बगड़ो, जेनी क्रिया बगड़ी एनो भाव बगड़ो, कोई शास्त्र मन नहीं। पर भाव तमारो थयो कदाच सारो खोटो जे એવી ભાવને આપણે ખબર પડી તરત, નહીં તો 5 મિનિટ રહી પછી તો એને માફી માંગી લઈએ આપણે એ આત્માની, કે જે ભૂલ થઈ ગઈ મારાથી બોલાઈ ગયું વાણીથી અથવા કોઈ રીતે, તો એની આપણને એ ભાવ એ વખતે ઉસાઈ જાય કે પછી આવતા ભાવમાં એનું ફળ આવે જ ને? એટલે તમે માફી માંગતા હોય તો માઇલ નથી ક્યાંય, હા માઇલ થઈ જાય, પણ કારણ કે આ ભાવમાં કર્મ કર્યું ખબર નથી પણ થઈ ગયું, એની માફી કોઈ રીતે તો મળી જ જાય ને આ ભાવમાં માંગીએ, એટલે આવી રીતે તમે તમારા અંદરના આશયને ઓળખી શકો અને એના માટે તમે માફી માંગો તો એ તમારો ભાવ માઇલ્ડ થાય, માઇલ્ડ થઈ જાય થાય કેમ ના, ચોક્કસ એટલે એના માટે જ ખાસ કર થઈ તો જાય, મનુષ્યનો છે અને આવી જાય વાણીનો, વાણીનો વાંધો નથી, ઇન્ટેન્શન ના હા ઓકે સાધન માત્ર છે અને ભાવ એ કર્મ બાંધવાનું સાધન છે, જૈનોમાં એવું કહેવાય છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ અને ભાવે કેવળ જ્ઞાન, યસ કે નો? સમજાય છે? ભાવ નહીં કે બસ, અને જેવો ભાવ તેવો ભાવ, જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો, એ તો આપણે બધા જાણીએ છીએ, બધું જાણીએ, કે નઈ વસ્તુ થોડી છે, એ તો જાણીએ છીએ ને બોલીએ છીએ પણ આ ખબર પડવી જોઈએ, એટલે એટલા માટે કીધું કે આ જગતને સમજવું એના માટે આપણી આ ચામડાની આંખોથી જ્ઞાન ચક્ષુ તરફ જવું પડે, અને જ્ઞાન ચક્ષુ યુનિવર્સલ ટ્રુથ બતાવે, ચર્મ ચક્ષુ રિલેટિવ સત્ય બતાવે, અને આપણે ફસાય છે શેમાં? રિલેટિવ સત્ય 5 પ્રકારના, કાનથી સાંભળો તે રિલેટિવ, આંખથી જોવો તે રિલેટિવ, નાકથી સૂંઘો તે રિલેટિવ, જીભથી બોલો કે ચાખો તે રિલેટિવ, ને શરીરથી સ્પર્શ કરો તે પણ રિલેટિવ, એ કે રિયલ, સમજાય છે? એટલે એના દ્વારા થતા જ્ઞાન અને મુક્તિનું જ્ઞાન ન માનો, એ દ્રષ્ટિ છે, સમજણ જોઈએ તો કામ થાય, પણ મળે છે તે કુદરતી રચના છે, શું છે મળે છે કુદરતી, પણ તમે એને સમજીને એનાલિસિસ કરો અને ઉપયોગ કરો તો હેલ્પફુલ થઈ શકે, પણ સાંભળવું એ તો કુદરતી રચના છે, બોલવું એ તો કુદરતી રચના છે, જોવું એ પણ કુદરતી રચના છે, સ્પર્શ કરવો એ પણ કુદરતી રચના, બધું કુદરતી રચના, પણ એમાંથી સાર કાઢવો એ કુદરતી રચના, એ તમારા જ્ઞાન દર્શન નો પ્રશ્ન છે, હજારો રાણીઓ હોવા છતાંય નિર્મોહી હોઈ શકે, નિર્મોહી એ દ્રષ્ટિનો પ્રશ્ન છે, એ ફિઝિકલ મેટર, પેલું તો ઉદય કર્મ છે, શું કરશું એમાં, ચોઈસ ફરજિયાત છે, ફરજિયાતમાં તમે શું કરી શકો, પણ જ્ઞાન દર્શન એ ફરજિયાત, એ તમારો પુરુષાર્થ છે, એ તમારું વિઝન છે, ત્યાં તમારી પાસે ફ્રીડમ છે એપ્લિકેશન, કે દુનિયાને કઈ રીતે સમજવી, સંજોગોને કઈ રીતે સમજવા, એ તમારી પાસે જ્ઞાન દર્શન પ્રમાણે દ્રષ્ટિ છે, એને ઉદય કર્મ ના કહેવાય, એને કુદરતી રચના ના કહેવાય, પણ મન વચન કાયની અવસ્થાને શું કહેવાય, કુદરતી રચના, દાદા એમ કેમ કે છે કે એક અવતાર અહમને બાજુમાં મૂકી દો, હું કરું એ જ અજ્ઞાનતા,
કે બીજું શું થતું, કશું નથી કે હું કરું છું. ક્યારે? 6 મહિનાથી નક્કી કરું છું કે રોજ યોગા કરવા જોઈએ. રોજ નક્કી કરે થાય નહીં, એક દિવસ એ બેસી ના શકે યોગા. મતલબ શું છે એનો? સમજાય છે કે નહીં? કારણ કે થવું ના થવું નથી આપણા હાથમાં. આજનું બીજ છે ને એનું ફળ આજે ના આવે, પણ જે ફળ આવે છે ને ફળ રિલેટેડ સ્પીચ અને એક્શન છે એ બધું પરિણામ છે. પણ ફળની સાથે તમે કોર્સ કેવા કરો છો એ તમારું આજનું જ્ઞાન દર્શન છે. એ પ્રમાણે કોર્સ કરો ખરા અને બદલી શકો પણ ખરા, કારણ કે ત્યાં ફ્રીડમ છે. કોઝમાં ફ્રીડમ છે, ઇફેક્ટમાં. આજે ચોરી કરવી એ પરિણામ છે, પણ ચોરી કરવાના ભાવ કરવા કે નહીં ત્યાં ફ્રીડમ છે. ચોરી કરવી કે નહીં ફિઝિકલ, એમાં ફ્રીડમ નથી, એ ફરજિયાત છે જે લાયા હશે કર્મ. પણ ચોરી કરવાના ભાવ કરવા કે નહીં એમાં તમારા ફ્રીડમ છે, એ તમારા જ્ઞાન દર્શન ઉપર આધાર છે. એટલે ફ્રીડમ છે ત્યાં પુરુષાર્થ છે, જ્યાં ફ્રીડમ નથી ત્યાં પુરુષાર્થ કેવી રીતે હોય? કેટલાક તો સ્મશાન વૈરાગી હોય. કેવા હોય? સ્મશાન ના જાય ત્યારે જ વૈરાગ્ય આવે. એટલે આપણે પણ એક દિવસ જવાનું છે, એક દિવસ રાગ થઈ જવાનું છે. હવે આ સંસારમાં કઈ સાર નથી, બધું જ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં. ને જેવા ઘેર આવ્યા ને ભજીયા જલેબી ખાધા કે જ્ઞાન આવું સ્મશાન વૈરાગ્ય. કેવું વૈરાગ્ય? સ્મશાન વૈરાગ્ય. દાદા ભગવાન પાસેથી આવી અને રડવા માંડ્યું. શું થયું? દાદા કે તને શું થયું? કે છે, અરે કે છે મને સંસારમાંથી વૈરાગ્ય આવી ગયો છે. દાદા કે આ જ્ઞાની નું વાક્ય ક્યાંથી લાવ્યો? અરે કે તે ખરેખર વૈરાગ્ય આવ્યો. દાદા કે શું થયું? તો કે 20 વર્ષ થાય પરણે કે છે. શું કે છે? 20 વર્ષ એક દિવસ શાંતિ નથી કે છે, એટલે વૈરાગ્ય આવી ગયો છે કે છે. ખ્યાલ આવ્યો? તો દાદા કે મારે શું કરવાનું છે? કે તો કે તમે મને વિધિ કરી આપો કે છે, શાંતિ થાય એવી. ખ્યાલ આવ્યો? તો દાદા કે તું ચિઠ્ઠીમાં લખી આપ, તેવી વિધિ કરી આપું હું તને, લખીને આપ કે છે. તેને ચિઠ્ઠીમાં લખી આપ્યું દાદા કે આ મારી પત્ની જે 20 વર્ષથી છે એ જાય અને નવી હારી આવે એવી વિધિ કરી આપો. બોલો હવે એનો વૈરાગ્ય કહેવાય? હવે આવા વૈરાગ્ય ને શું કરવાનું? ના બનેલો કઉ છું હું, આ બનેલો પ્રસંગ કઉ છું. એટલે આવું આ દુનિયામાં આવી વેરાયટી જોવા મળે ખરેખર કઉ છું. રિયલી જયારે તમે વાસ્તવિકતા સમજો ને તો તમને ખબર પડે સાહેબ, નહીતર ખબર ના પડે. પ્રભુ અનાદિકાળ થી આવું છે. માણસને સાચી વાત સમજાતી અને ઘણા બધા ભૂતકાળમાં પૂછતા હતા કે મહાપુરુષો ઓછું કેમ બોલે, જેમ કે શ્રીમદ રાજચંદ્ર બહુ જ ઓછું બોલે છે. મોટે ભાગે એમને પત્રના જવાબ આપ્યા છે, પણ બોલ્યા છે ઓછું. એમને ક્યારે જાહેર પ્રવચનો કર્યા નથી. રમણ મહર્ષિ ખૂબ ઓછું બોલે છે. તે વ્યક્તિગત કોઈ મળવા આવ્યો ને પૂછે જવાબ આપે, આમ લેક્ચરો વેક્ચરો. રામકૃષ્ણ પરમ ખૂબ ઓછું બોલે. ચાલો શંકરાચાર્યજી ઓરિજિનલ બહુ જ ઓછું બોલ્યા છે, આયુષ્ય પણ ટૂંકું હતું બધાનું. ચાલો બધા બહુ ઓછું બોલ્યા, મહાપુરુષો જેને કહેવાય એ ઓછું કેમ બોલ્યા હોય? મેં કીધું વધારે બોલવાની ખરેખર જરૂર જ નથી, આ તો લેક્ચરરોને જ બોલવું પડે, કારણ કે ચોપડી વાંચ વાંચ કરવી પડે, સમજાય સમજાય કરવી પડે.
સમજાય છે? આખી રામાયણ વાંચે ત્યારે આખી પારાયણ થાય, યસ કે નો? પછી શું થાય? પછી મહાભારત ઉપર 15 દિવસ કાઢે. આ જ કરે. જ્ઞાન માટે આટલું બધું હોય? જ્ઞાન સરળ હોય, સહજ હોય, સુગમ હોય, શોર્ટ હોય, એ લાંબુ લાંબુ ના હોય. પણ એનું એક્સપ્લેનેશન કે જે તમે સમજી શકો એ ભાષામાં કેવું, માટે આ વિગતવાર કેવું પડે. જ્ઞાન એટલું લાંબુ લાંબુ નથી. સમજાય છે? એટલે હું કહું કે મારી પાસે કોઈ શબ્દોનો ભંડોળ નથી, મારી પાસે સીધું સાધું જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? મારી પાસે કોઈ હિસ્ટોરિકલ જ્ઞાન નથી એટલું બધું. ખ્યાલ આવ્યો? કે લોકોની સ્ટોરીઓ મને મારો સબ્જેક્ટ નથી, લોકોની કહાની કહેવી. ખ્યાલ આવ્યો? એ લોકોના જીવનના એક્ઝામ્પલ મારી પાસે આવે. શું આવે? એક્ઝામ્પલ. પણ સ્ટોરી કેવી એ મારું કામ નથી. સમજાય છે? ટૂંકું નેચર તમારા પ્રશ્નોનો સીધો જવાબ આપી દેવાનો, તમને સમજાય ભાષામાં, દાખલા સાથે અને સિદ્ધાંત સાથે. કેટલા અવતારથી એ ખબર નથી પડતી માણસને કે આ શરીર એ હું કઈ રીતે હોઈ શકું, એ જ ખબર નથી પડતી. જે શરીર કુદરત આપે છે પણ એ પણ સમજાતા વાર લાગે છે લોકોને. પછી હું આખું ડિસ્ક્રિપ્શન કરું ને ત્યારે કેટલી ગેરબેહેન કે તમે માનવીય કર્મ કર્યા હશે તો કુદરત તમને કર્મ ભોગવવા માટે મનુષ્યનું શરીર આપશે, તમે પાશવી કર્મ કર્યા હશે તો કુદરત તમને પશુનું શરીર આપશે, તમે રાક્ષસી કર્મ કર્યા હશે તો નરક ગતિનું બોડી આપશે, અને તમે ડિવાઇન કર્મ કર્યા હશે તો દેવલોકનું બોડી આપશે. પણ બોડી તો કુદરત જ આપે ને, બોલતા નથી. પણ જે કુદરત આપે છે એ આપણું કઈ રીતે હોય? પણ આ હમતતા તમારે 3000 અવતાર થાય છે, આટલું હમતતા ના સમજાય? કુદરત આપે છે એટલું હમતતા 3000 અવતાર થાય. 3000 અવતાર પધાર કરે ત્યારે ખબર પડે, ઓ શરીર તો કુદરત નું છે મારું. સમજાય છે? કોણ સમજાવે? જે લોકો પ્રકૃતિથી પુરુષાર્થ કહેતા હોય એ કહી શકે કે શરીર તમારું નથી? તમારું નથી કહેતું, પછી પુરુષાર્થ કેવી રીતે થાય? તમે એમ કહો તમારું નથી, શરીર તમારું નથી, ઓપરેશન તમારું નથી, તો પછી પુરુષાર્થ કેવી રીતે કહેવાય? પણ પુરુષાર્થ કેવું હોય તો કંટ્રોલ તમારો છે એવું કેવું જ પડે, બીજો કોઈ ઓપ્શન નથી. પછી વિજ્ઞાન સમજાય નહીં? હવે કેવી સિમ્પલ વાત છે ને, આમાં અઘરી વાત છે કઈ? આમાં ગોળ ગોળ વાત છે? આમાં વિશિષ્ટ પ્રકારના શાસ્ત્રજ્ઞાનની જરૂર છે, ક્રિયાકાળની જરૂર છે. પણ લોકો કેવું સમજ્યા છે? કારણ કે તમને વર્તુળમાંથી જ્યાં ગયા ને ત્યાં વર્તુળમાંથી બહાર જ નીકળવા દેતા નથી. જ્યાં ગયા ત્યાં, અને વર્તુળમાં ક્યારે સનાતન સત્યનું જ્ઞાન ના, સાંપ્રદાયિક જ્ઞાન જ હોય, રિલેટિવ સત્યનું જ્ઞાન જ હોય, અને વ્યૂ પોઈન્ટ જ હોય વર્તુળમાં. કેટલા, હું તો કેટલા બધા જૈનોના મોટા મોટા આચાર્યને મળે ત્યારે મેં કીધું, સાહેબ તમે તીર્થંકર ભગવાન બોલો છો તો તીર્થંકર શબ્દ કોને લાગુ પડે? બે ઓપ્શન આપું છું, તીર્થંકર શબ્દ આત્માને લાગુ પડે કે બોડીને? ચૂઝ એનીવન. જો જો જૈન વિચારે આટલું બધું, કોને લાગુ પડે એ ખબર નથી. તીર્થંકર શબ્દ બોડીને લાગુ પડે કે આત્માને? બોડીને. આત્માને સ્ટેટસ લાગુ પડે કોઈ? ના. કેટલી બત્તી થતા કેટલી વાર લાગે છે? આ તો અત્યારે થાય, બાકી તો એની અવતાર નો અવતાર નીકળી જાય. કારણ કે બત્તી કરે જ કોણ? બધા અંધારામાં જ રાખે. સમજાય કે નહીં? ત્યારે મેં જૈન સમાજમાં 3000 જૈનો હતા. કેટલા? 3000 મારવાડી જૈન. અમદાવાદનો પ્રોગ્રામ હતો ત્યારે મેં કીધું, તીર્થંકર ભગવાન નથી, તીર્થંકર ની અંદર ભગવાન છે. તીર્થંકર ગોત્ર કર્મ છે,
બોલતા નથી. હવે તો આ કે ના બોલો તો કર્મ સારી રીતે લાગુ પડે કે આત્મા ને? બોલો કેટલા અવતાર લાઈટ થયા? આ ના કહું તો એમને એમ હો અવતાર નીકળી જાય તો ખબર પડે? કોણ કે? પણ કોણ કે જે તીર્થંકર ને ભગવાન માને છે બોલે કોઈ દિવસ? બોલે તીર્થંકર શબ્દ શરીરને લાગુ પડે. તીર્થંકર નું જન્મ જીવન નિર્વાણ હોય, આત્માનું જન્મ જીવન નિર્વાણ ના હોય. તીર્થંકર ની હિસ્ટ્રી હોય, આત્માની હિસ્ટ્રી ના હોય. આટલી પણ કોમન સેન્સ હજારો જૈનોમાં નથી. બોલતા નથી, નથી જૈનોમાં. જૈનોની વાત તો જવા દો, પણ પાટ ઉપર બેઠેલા એની પાસે પણ નથી. કુવામાં હોય તો અવાડામાં આવે ને, ખરેખર કહું છું. I am not talking about the religion. I am talking about the all religion. મેં આજથી 25-30 વર્ષ પહેલા કીધેલું કે રામકૃષ્ણ મહાવીર ભગવાન નતા, રામકૃષ્ણ મહાવીર ની અંદર ભગવાન પ્રગટ થયેલા. કે જે ભગવાન મોક્ષે ગયા, રામકૃષ્ણ મહાવીર ને તો વાળી નાખ્યા. એનું તો જન્મ જીવન મૃત્યુ હતું જ, પણ આવું સમજતા સમજતા લાખ અવતાર થાય. આવું કોઈ બોલે જ નહીં ને, પંપાળ પંપાળ કર્યા કરે બધા. સાચું કે કોઈ? સાચું કોણ બોલે? જેને શિષ્ય કરવા નથી, જેને મંદિર બંધાવવા નથી, જેને વરઘોડા કાઢવા નથી, બોલતા નથી. શિષ્ય કરવા તો બોલે ના બોલે કોઈ આવે જ નહીં. અનાધિકારથી આનું આજ ચાલે છે. સ્વામીજી તમારી આંખોમાં કેટલી બધી કરુણા હશે અમારા જેવા જીવોને. મને એમ થાય કે લોકો સાચું સમજે એમ કહું છું. ઉપયોગ ભલે કશું કરે, પેલા સમજો તો ખરા. સમજો નહીં તો ઉપયોગ ક્યાંથી કરવાના હતા? આનું વાત ખોટું ચાલવાનું છે. ઉગાડી આંખે આંધળા થઈ એનો મતલબ શું? આ બધી વસ્તુ એવી છે કે છે ખુલ્લી, પણ આપણી પાસે આપણું જે વિઝન છે ને એ રિલેટિવ સત્યને ભેદતું નથી, એટલે આ સમજાતું નથી. આ આ વિજ્ઞાન ઓપન જ છે કે લોક એન્ડ કીમાં, પણ આપણી દ્રષ્ટિ જે છે એ રિલેટિવ સત્યના આવરણથી આવરાયેલી છે. એટલે ઓટોમેટિક શું થઈ ગયું? વર્તુળ થઈ ગયો. એ આવરણ ભેદાય તો તમને આવરણથી ઉપરનું સનાતન સત્ય સમજણ પડે. એ આંખોનો પ્રશ્ન નથી, એ દ્રષ્ટિનો પ્રશ્ન છે. રિલેટિવ સત્યના આવરણો ભેદાવા જોઈએ તો સનાતન સત્ય ખુલ્લું થાય. કે સનાતન સત્ય લોક એન્ડ કીમાં નથી, ખુલ્લું જ છે. આખું બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ જે છે એ જોવાની શક્તિ તમારી દ્રષ્ટિમાં છે. આંખોમાં નથી પણ દ્રષ્ટિમાં છે. પણ ક્યારે એ દ્રષ્ટિ નિર આવરણ થાય તો નિરાવરણ. અત્યારે તો ગાઢ આવરણ છે. કેવા છે? એટલા ગાઢ પડળો છે કે એને ભેદતા ભેદતા બહુ ટાઈમ લાગે. કારણ કે બાંધ્યા છે ગ્રેજ્યુઅલી, એટલે ઉકલે પણ ગ્રેજ્યુઅલી. આપણી મરજી પ્રમાણે ના ઉકલે. સમજાય છે? ઘણા કે છે કે સ્વામીજી હવે અમારા કર્મના ભોગવટાનો સ્ટોક ક્યારે ખલાસ થશે? રોજ દુખાવે, રોજ દુખાવે, શું કરીએ, કંટાળી ગયા. મેં કહું શ્વાસ બંધ થાય એટલે અંત, પછી નહીં આવે. પણ આ અવતારમાં પતી ગયું ને, મારે 6 મહિના એક કર્મ નહીં જેવું બની શકે એવું હોય કોઈ દિવસ? લોકોના તર્ક એવા હોય છે ને, પ્રેક્ટિકલ નથી.